ઉત્તર રેલવેના નિવેદન મુજબ મુસાફરોને વિવિધ સ્થળોએ સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેએ 31 જુલાઈ સુધી બહુવિધ ટ્રીપ સાથે 13 ટ્રેનો ચલાવવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં માણાવદર, વંથલી અને કેસોદમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. મહાનગરપાલિકાના તાત્કાલીન ટીપીઓ અને ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું. વોટ્સએપે ફરી એક વખત ભારતના લાખો યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો. 12 લાખથી વધુ એકાઉન્ટને વોટ્સએપે જાણ કર્યા વગર પ્રતિબંધ મૂક્યો. હાઈકોર્ટે સીબીઆઈને નોટિસ પાઠવીને 7 દિવસમાં જવાબ દાખલ કરવા કહ્યું. ન્યાયાધીશે શનિવારે કેસની યાદી આપવા જણાવ્યું હતું. ભારત પાકિસ્તાન બોર્ડર પર ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ભારતીય સીમા સુરક્ષા દળોએ ઠાર કર્યો છે. તલાશી દરમિયાન સિગારેટ, લાઇટર અને ઇયરફોન મળી આવ્યા. યુએસ અને યુકે સહિત ઘણા દેશોમાં આ નવા વેરિયન્ટને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. યુએસમાં કોરોનાના 17.5% નવા કેસ માટે LB1 વેરિયન્ટને મુખ્ય કારણ મનાય છે. ઉત્તર કોરિયા સતત મિસાઇલ પરીક્ષણ કરી રહ્યું છે, પરંતુ આ વખતે તેણે અત્યંત ઘાતક બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ 4.5 ટનના વિશાળ વોરહેડને લઈ જવા માટે સક્ષમ છે. ફિલ્મ સરફિરાના ટ્રેલરે 2024ના યુટ્યુબના તમામ રેકોર્ડને તોડી નાખ્યા છે. આ ટ્રેલરે 2024માં યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ હિન્દી ફિલ્મનું ટ્રેલર બની ગયું છે. ફિલ્મ કલ્કીએ સપ્તાહના અંતે ભારતમાં જ નહીં વિદેશમાં પણ કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન 5 દિવસમાં 600 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે.